अध्याय 6.2 જોઈ ચૂક્યા છે, હવે એને આગળનો વિડિયો આપણે શરૂ કરી રહ્યા છે। આપણે જાણીએ છીએ કે ચોરસનું ક્ષેત્રફળ એ બાજુનો વર્ગ હોય છે। જો આપણે ચોરસની બાજુની લંબાઈ એ ધારીએ તો 144 બરાબર એનો વર્ગ થાય। આમ એની કિંમત શોધવા માટે આપણે એવી સંખ્યા ધારવી પડે કે જે તેનો વર્ગ હોઈ શકે છે। અહીંયા તમને બાજુમાં આકૃતિ 6.1માં 8 સેમી બાજુવાળા ચોરસના વિકર્ણની લંબાઈ શું હશે એ શોધવાનું પૂછ્યું છે। ચાલો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું। એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ થાય, એટલે 8નો વર્ગ પ્લસ 8નો વર્ગ બરાબર એસીનો વર્ગ થાય છે। અહીંયા 8નો વર્ગ 64 પ્લસ 64 એટલે બરાબર થશે એસીનો વર્ગ, અથવા 128 બરાબર એસીનો વર્ગ થાય। આપણે એસીનો કિંમત તો જ મળે જો આપણે શોધી કાઢીએ કે 128 એવું કયું વર્ગ સંખ્યા છે। કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને કોઈ એક બાજુની લંબાઈ અનુક્રમે 5 અને 3 સેમી છે, જે બાજુની આકૃતિ 6.2માં તમને બતાવવામાં આવી છે। પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જો આપણે જોઈએ તો 5નો વર્ગ બરાબર 1નો વર્ગ પ્લસ 3નો વર્ગ થાય, એટલે 5નો વર્ગ 25 બરાબર 1નો વર્ગ પ્લસ 9, એટલે 25 - 9 બરાબર 1નો વર્ગ એટલે 16 બરાબર 1નો વર્ગ। 1ની કિંમત 16 કઈ સંખ્યાનો વર્ગ છે એ આપણને ખબર જ છે, બરાબર। તો આ ઉપરના બધી જ કિસ્સાઓમાં આપણે એક એવી સંખ્યા શોધવી પડે કે જેનો વર્ગ જાણીતી સંખ્યા મળે। આમ જાણીતી સંખ્યા કઈ સંખ્યાનો વર્ગ છે એ શોધવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ, વર્ગમૂળ કહીએ છે। એટલે અહીંયા વર્ગમૂળની વ્યાખ્યા આપણને ખબર પડી ગઈ હશે કે કઈ સંખ્યાનો વર્ગ છે તે શોધવાની જે પ્રક્રિયા હોય છે તેને આપણે વર્ગમૂળ કહીએ છીએ। હવે વર્ગમૂળ શોધવું કેવી રીતે, બરાબર? જેવી રીતે સરવાળાની વિરુદ્ધ ક્રિયા બાદબાકી અને ગુણાકારની વિરુદ્ધ ક્રિયા ભાગાકાર છે, તેવી જ રીતે કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવું એ વર્ગ શોધવાની ક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા છે। આપણે જાણીએ જ છીએ કે 1નો વર્ગ 1 બરાબર, તેથી વર્ગમૂળ 1 છે। 2નો વર્ગ 4, તેથી 4નું વર્ગમૂળ 2 થાય। 3નો વર્ગ 9, જેથી 9નું વર્ગમૂળ 3 થાય છે। જો 11નો વર્ગ 121, તો 121નું વર્ગમૂળ કેટલું થશે, 11. 14નો વર્ગ 196 હોય તો 196નું વર્ગમૂળ કેટલું થશે, 14, બરાબર। હવે તમે વિચાર કરો કે -1નો વર્ગ બરાબર 1, શું -1 એ 1નું વર્ગમૂળ છે? -2નો વર્ગ બરાબર 4, તો શું -2 એ 4નું વર્ગમૂળ છે? -9નો વર્ગ 81 હોય તો શું -9 એ 81નું વર્ગમૂળ છે? આ ઉપરની ચર્ચા પરથી આપણે એવું કહી શકીએ છીએ કે કોઈ પણ વર્ગમૂળ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ 2 સંખ્યાનું હોય છે। આ પ્રકરણમાં આપણે ફક્ત પ્રાકૃતિક સંખ્યાનું ધન વર્ગમૂળ જ જોઈશું। ધન વર્ગમૂળને આપણે વર્ગમૂળની આ જે સંકેત તમને આપવામાં આવેલો છે એને આપણે દ્વારા દર્શાવી શકીએ છીએ। દાખલા તરીકે વર્ગમૂળમાં 4 બરાબર 2 -2 નહીં લઈએ, વર્ગમૂળની અંદર 9 બરાબર 3 -3 નહીં લઈએ, બરાબર છે? તો આપણે આ બધા વિધાન પરથી એવું બધું અનુમાન કરી શકીએ છીએ કે 1નો વર્ગ બરાબર 1, તો વર્ગમૂળમાં 1 બરાબર 1 થાય। આ રીતે તમને કોષ્ટકમાં આપેલું છે એના મદદથી આપણે અનુમાનિત રીતે અને વિધાન રીતે આપણે કરી શકીએ છીએ। આગળના વિડીયોમાં આપણે પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ કેવી રીતે શોધવાનું તેના વિશે આપણે માહિતી જોઈશું। જો તમને કશું ના ખબર પડે તો તમે મને પૂછી શકો છો। આગળના વિડીયોમાં આપણે જોઈશું પુનરાવર્તિત બાદબાકીના મદદથી વર્ગમૂળ શોધવાની પ્રક્રિયા। થેન્ક યુ।